ફક્ત એટલું છે કે ઇમ્પિડન્સ શોધવાનું કીધો છે, પેલામાં કેપેસિટી રિએક્ટન્સ શોધવાનું કીધો હતો. ઓકે, તો ઇમ્પિડન્સ કેવી શોધે એની આપણે વાત કરી લઈએ. તો પેલા એક્ઝામ્પલ કેવું છે જોઈ લઈએ. એક્સપ્લેન રેઝોનન્સ ઇન આરએસી સિરીઝ સર્કિટ વિથ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન ઇન 50 ઓહ્મ રેઝિસ્ટર, 5 મિલી હેનરી ઇન્ડક્ટર એન્ડ 10 માઇક્રો ફેરાડે કેપેસિટર આર કનેક્ટેડ ઇન સિરીઝ. ધેન ફાઇન્ડ આઉટ રેઝોનન્સ ફ્રીક્વન્સી એન્ડ ઇમ્પિડન્સ એટ રેઝોનન્સ. ઓકે, તમને જે કીધી છે રેઝોનન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાનું કીધી, ને પ્લસ બીજું કીધું ઇમ્પિડન્સ રેઝોનન્સ કીધું. બે વસ્તુ શોધવાનું છે, અહીંયા ધ્યાન રાખજો શું શું શોધવાનું છે બે વસ્તુ. તો કેવી રીતે શોધવાનું? એ પહેલા વસ્તુ જોઈ લઈએ, ડેટા શું આપ્યું છે. આ ડેટા આપવામાં આવ્યો છે 50 ઓહ્મ, પછી આપ્યો છે ઇન્ડક્ટર આપેલો છે ભાઈ 5 મિલી હેનરી. ઓકે, કેપેસિટર એ આપેલું છે 10 માઇક્રો ફેરાડે. શોધવા કીધું ફ્રીક્વન્સી રેઝોનન્સ કેટલી થાય. બીજું કીધું જે શું કહેવાય ઇમ્પિડન્સ રેઝોનન્સ કેટલો થાય તે જેડ. ઓકે, એટલે આ બંને કાઉન્ટ કરવાની છે. આ બંને કિંમત કેવી રીતે કાઉન્ટ કરશું એ આપણે જોઈએ. સ્ટેપ ખાસ ધ્યાન રાખજો શું શોધવું પહેલાં તે. ઓકે, પહેલાં શોધી લીધું રેઝોનન્સ ફ્રીક્વન્સી, ડાયરેક્ટ શોધી શકાય રેઝોનન્સ ફ્રીક્વન્સી. રેઝોનન્સ ફ્રીક્વન્સી F0, આ 0 એટલે રેઝોનન્સ ધ્યાન રાખજો. F એટલું આલ્યું હોય તો 1/T થઈ જાય. ફ્રીક્વન્સી શોધવા નહીં કીધી, રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવા કીધી. બરાબર છે, તો સૂત્ર આખું અલગ આવશે. ફ્રીક્વન્સી શોધવા કીધું તમે આ યુઝ કરી શકો. બરાબર છે, એ ફ્રીક્વન્સી નહીં શીખી કીધી, રેઝોનન્સ ફ્રીક્વન્સી કીધી છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવી, મિસ્ટેક ના થાય. ઓકે, રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવાનું છે તો એનું સૂત્ર ડાયરેક્ટ સૂત્ર, કાંઈ કરવાનું નહીં. 1 મૂકી દો. ઓકે, 2 પાઈ વર્ગમૂળની અંદર એલ સી. ઓકે, બેનની કિંમત અહીંયા આપેલી જ છે, એલ સી ની કિંમત આપેલી છે. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર. તો 5 મિલી એમ્પીયર. તો 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત બરાબર શું આપેલું છે? મિલી એમ્પીયર છે. એના એમ્પીયર માં કરવા માટે, હેનરી માં કરવા માટે ઉપર 10 ની માઇનસ 3 વડે ગુણવા. ઓકે, ઘાત વડે. ઓકે, ક્લિયર. ગુણ્યા દસ માઇક્રો ફેરાડે આપ્યું છે, તેથી ના જેવું 10 ગુણ્યા 10 ની માઇનસ 100 ઘાત શું આપ્યું છે? 10 માઇક્રો ફેરાડે નો ફેરાડે કરવા માટે શું કરવું પડે? ગુણ્યા 10 ની માઇનસ 6 વડે
મૂળ વાંધો ક્લિયર. તો આપણે એ કર્યું વન ભાગ્યા બરાબર, એટલે આ બધું કરશો એટલે તમારે શોર્ટમાં હું અહીંયા બતાવવા માંગુ છું બરાબર છે, બહુ લાંબુ કરીશ તો વિડીયો લાંબો થઈ જશે. ઓકે, તો ડાયરેક્ટ કિંમત એની આવશે ફ્રીક્વન્સી રેઝોનન્સ, ફ્રીક્વન્સી રેઝોનન્સ, રેઝોનન્સ ફ્રીક્વન્સીની કિંમત આવશે 7.71.17 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી છે એટલે હર્ટ્ઝ આવશે, આ એની કિંમત આવશે. રેઝોનન્સ ફ્રીક્વન્સીની કિંમત આવશે 711.70 હર્ટ્ઝ. આ તમે સોલ્વ કરશો એટલે મળી જશે. ક્લિયર? તો અહીંયા આપણે શોધવાનું છે ધ્યાન રાખજો, અહીંયા એક નોટિસ લખું છું. નાઉ ઇમ્પિડન્સ ઓફ ધી સિરીઝ આર એલ સી સર્કિટ ઇન રેઝોનન્સ is equal to its resistance okay or not sir ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે એ જોજો કે ભાઈ સિરીઝ RLC સર્કિટ ની અંદર રેઝોનન્સ ઇમ્પિડન્સ ની જે કિંમત આવે મતલબ આની જે કિંમત હોય આપ આની કિંમત કઈ લીધી 5000 ઓહ્મ એ જ સમજાય ઇમ્પિડન્સ ની કિંમત થાય. ક્લિયર? ઓકે, એ 5000 ઓહ્મ હોય આપણ 5000 ઓહ્મ જ થાય બરાબર છે. આની જે કિંમત હોય એ જેની કિંમત થાય અને જેની જે કિંમત હોય આની કિંમત. ક્લિયર? તૈયાર જવાબ મળી ગયો આપણ, જેનો જવાબ મળી ગયો 5000 ઓહ્મ. એટલે અહીંયા એક નોટ લખી છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, તો આ વિડીયોની એને સ્કીપ કરાવ્યો કે સંપૂર્ણ જુઓ ના, આગળના વિડીયો જોઈએ, નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીશું નેક્સ્ટ વિડીયોની અંદર.